બોટાદની ટીમ દ્વારા આગામી સમયમાં સરકારી જમીનના પડતર પ્રશ્નો અને ઘરથાળના પ્લોટ બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા, બોટાદ પ્રભારી મંજીભાઈ સોલંકી, સંગઠન મંત્રી નાથલાલ મકવાણા, વીરજીભાઈ ચાવડા અને તમામ જિલ્લા કારોબારી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદની ટીમ દ્વારા આગામી સમયમાં સરકારી જમીનના પડતર પ્રશ્નો અને ઘરથાળના પ્લોટ બાબતે કઈ રીતની રણનીતિ અને કેવા આયોજન દ્વારા આગામી સમયમાં લાભાર્થીઓને મદદરૂપ બનવા માટે ભવ્ય રેલી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમજ પ્રશ્નોનો નિકાલ થાય તેવી માંગ કરી હતી. બાબુભાઈ બધવા ગામ બોટાદ. આ શેના માટેની મીટિંગ? આ દલિત નો જમીનો જે કોઈ લોટામાં પીડ્યા હોય, લોટામાં હોય જમીનો, પાંચ બારે ભાઈ જીગ્નેશ્વર મેવાણી એટલી મુકામે આવે છે, તો આપણે કોઈ રજૂઆત કરશો એનો નિવારણ લાવો. તમારો પરિચય? માનવ હજુભાઈ માણસુરભાઈ બધવાર બોટાદ. આ શેના માટેનો છે? આ જમીન વિહોણા જે દલિત સમાજના ભાઈઓ હોય તે માટે જીગ્નેશભાઈએ મોટા મોટો કાર્યક્રમ રાખેલ છે. તુર્કા મુકામે તારીખ 5-12 ના રોજ બપોરના પ્રોગ્રામ 2 વાગે રાખેલ છે. તો તમામ સમાજના માટે જે જમીન વિહોણા હોય એ લોકોને ભાવભીનું આમંત્રણ છે. તમારા કોઈ પણ પ્રશ્ન હશે તે જીગ્નેશભાઈ પાસે રજૂ કરશો તો એનું ચોક્કસ નિરાકરણ આવશે એવી હું ખાતરી આપું છું. પરિચય તમારો? કીર્તિભાઈ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ. શેના માટેની મીટિંગ જમી હોવ જોઈએ? વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી 5 ડિસેમ્બરના રોજ અહીંયા તુર્કા મુકામે જાહેર સભામાં આવી રહ્યા છે, તો આજે અમારી મીટિંગનું આયોજન હતું. જીગ્નેશભાઈ જે અહીંયા પધારે છે, બોટાદ જિલ્લાની અંદર જે જમીનના પ્રશ્નો છે, કબજા નથી, સાથળીમાં જે જગ્યાઓ મળેલી હોય એની ઉપર દબંગોના કબજાઓ છે અને ઘરથાળના પ્લોટ કે જે પછાત વર્ગના છે એમને મળે એ માટે અમે ભવિષ્યની અંદર આંદોલન કરીને એમને કબજા અપાવવાના છે અને ઘરથાળના પ્લોટ અપાવવા માટે અમે જાહેર સભાનું આયોજન કર્યું. સભા ક્યાં રખાવી? સભા બોટાદ જિલ્લાના તુર્કા મુકામે 2:30 વાગે દરેક સમાજ એસસી એસટી માઇનોરિટીને વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. જય ભીમ. મારું નામ મંજુલાબેન સોલંકી, મારું ગામ છે નાના છેડા. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની મીટિંગ છે. તારીખ 5-12-2019 ગુરુવારના રોજ તુર્ખા મુકામે જીગ્નેશભાઈ મેવાણી સંમેલન છે. તેથી હું દરેકને આમંત્રણ આપું છું કે બોલી સંખ્યાની અંદર ભાઈઓ તથા બહેનો પોતાનો કિંમતી સમય ફાળવીને ત્યાં હાજરી આપે. તે બધાને હું જે બોટાદ જિલ્લાની અંદર જે નવરચિત જિલ્લો બન્યો છે અને એની અંદર વર્ષોથી જે પ્રશ્નો છે સરકારી પડતર જમીનના અને પ્લોટના, અને એ અમે આગળ દબેલી રહ્યા છીએ અને પોતાનો પ્રશ્ન લોકો આવી મૂકે અને એનું અમે આગળનું આયોજન કરવાના છીએ. એટલા માટે બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો પ્રભારી છું. શેના માટેનો પ્રોગ્રામ? તમારે આવનારી 5 તારીખે વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી બોટાદના તુર્કા ગામ આવી રહ્યા છે. જે વર્ષોથી જે પ્રશ્નો પડ્યા છે રહેણાંકી વિસ્તારના પ્લોટ માટે અને સરકારે જે જમીનો ફાળવી છે એના પ્રશ્નો સોલ્વ કરવા માટે. જગદીશ મારુ, KTV ન્યૂઝ, બોટાદ.